વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3 ની ચર્ચા કરવાની છે. પ્રશ્ન છે, એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સંઘનીય એટલે BCC છે અને તેના કોષની ધાર 288 પિકોમીટર છે. તત્વની ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે? દોસ્તો, જ્યારે પણ ઘનતાવાળી વાત કરી હોય તો આપણે ઘનતાનો સૂત્ર યુઝ કરવાનું. ઘનતા રો બરાબર z into m અપોન a ક્યુબ ઇન્ટુ na. સમજી લેજો દોસ્તો, આ રો ને કહેવામાં આવે છે ઘનતા. ઘણા લોકો એકવાર પણ જગ્યાએ d શબ્દ પણ વાપરે તો પણ ચાલે. ઘનતા આપણને કેટલી આપેલી છે દોસ્તો? તો ઘનતા આપણને આપી દીધી છે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબ આપણે મિલીલીટર પણ કહીએ દોસ્તો. z આના પરથી પસંદ કરવાનું BCC છે. શું? તો BCC માં આપણે જાણીએ છીએ પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ હોય? બે પરમાણુ પ્રતિ એકમ કોષ દીઠ. જો અહીંયા FCC હોય તો 4 લેવાના, સાદો ઘન કીધો હોય તો 1 લેવાનો. એટલે આ દાખલામાં વેરિયેશન અહીંયાથી આ લોકો કરી શકે. BCC જગ્યાએ FCC કરે તો 4 પરમાણુ થી કરવાનો, સાદો ઘન હોય તો 1. ઓકે, ત્યાર પછી એને એટલે અવોગેડ્રો આંક. એ તો દરેક જણને ખબર જ છે કે અવોગેડ્રો આંકનું મૂલ્ય કેટલું છે. તો 6.022 × 10⁻³ અથવા ઘણા લોકો એવું કે 6.02 × 10⁻³. વાત એક જ છે દોસ્તો, આપણે લઈશું 6.022 × 10⁻³. હવે રો આવી ગઈ આપણી પાસે, ઝેડ આવી ગયા, એને આવી ગયા, એ એટલે શું કીધું છે? ધાર ની લંબાઈ. તો એનું મૂલ્ય કેટલું આપી દીધું દોસ્તો? 288 પિકોમીટર. હવે અહીંયા સેન્ટીમીટર ક્યુબ છે તો પિકોમીટર ને સેન્ટીમીટર માં લઈ જાઓ. તો દોસ્તો આપણે જાણીએ છીએ કે 1 પિકોમીટર બરાબર 10⁻¹⁰ સેન્ટીમીટર. જો મીટર માં ફેરવો તો 10⁻¹² થાય, સેન્ટીમીટર માં લઈ જાઓ તો 10⁻¹⁰. પર 10⁻¹⁰ વડે ગુણી કરો એટલે તમારો એકમ થઈ ગયો શું દોસ્તો? સેન્ટીમીટર. એટલી સમજણ પડી. હવે બધી કિંમત અહીંયા મૂકો તો અહીંયા શોધવાનું શું કીધું? અલ્ટિમેટ તમને એમ એટલે તમને મળશે એનો આણ્વીય દળ. બરાબર, તો કેટલું મળશે? તો એમ સુધી કાઢીએ તો એમ બરાબર શું લખાશે? રો ઇન્ટુ એ ક્યુબ ઇન્ટુ એન એ અપોન ઝેડ. બરાબર, રો કેટલા આપેલા છે દોસ્તો? તો 7.2. એ ક્યુબ એટલે શું કરશું? 288 × 10⁻¹⁰ એની 3 ઘાત. એને એવો કેટલો આંક? 6.022 × 10⁻³ કેટલી ઘાત? 23 ઘાત. અને છેદમાં ઝેડ ની કિંમત કેટલી? 2. કેમ? BCC છે એટલે FCC હોય તો 4 લેવાની, સાદો ઘન હોય તો 1 લેવાની. ઓકે, હવે આનો સાદો રૂપ આપીએ દોસ્તો તો શું થશે? અને આ રીતે પણ આપણે લખી શકીએ 7.2. આ ઘન છે એટલે 3 માં લખી દો, 288 × 10⁻³ × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022 × 10⁻³³ × 6.022
35739909.32 into 10 raised to minus 7 divided by 2. अब मेरे एडिशन करना है 10 इसको माइनस हो जाएगा 7। ओके दोस्तों, फिर एक बार चेक कर लीजिए गुणाकार, तो सूचे 6 पहला 7.2 कुछ 288 6502 दाखल गुणाकार करते हो 10357399909। ओके दोस्तों, इनटू 10 इसको माइनस 7 और भागाकार करना है, भाग या पे तो जवाब क्या होता है 5178699595954
0.66 और 10^-7 ये 1 2 3 4 5 6 7 इला था 51.78 अथवा 79 राउंड अप करना है 79 आ m આવી ગયા અને નું દળ શું આવી ગયું ગ્રામ ઓકે તો આપણે લખી શકીએ કે 51.79 ગ્રામ જો આપણે પાસે દળ હોય તો એની અંદર તેના અવકર્તવાંક એટલે 6.022 10^23 ઘાત જેટલા શું રહેલા હોય પરમાણુ હોય તો મારી પાસે દળ કેટલો આવ્યો છે 208 ગ્રામ હોય તેમાં કેટલા પરમાણુ રહેલા હશે તો ક્રોસ ગુણાકાર કરવાનું 6.022 10^23 ઘાત 200 ને કેટલા 8 છેદમાં 51.79 રેડી દોસ્તો તો શું કરશું 6.022 208 હવે નું ગુણ્યાકાર થશે કેટલો 1252.57 10^23 ઘાત છેદમાં 51.79 હવે આને ભાગાકાર નાખીએ શું 51.79 તો જવાબ આવશે કેટલો 24.18 × 10^23 આ શું આવી ગયા દોસ્તો પરમાણુ આ ફાઇનલ જવાબ ઇઝ ધેટ ક્લિયર તો શું કર્યું પહેલા ઘનતા સૂત્ર ઝેડ રો બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ રો ને કહેવાય ઘનતા આપી દીધી છે ઝેડ બીસીસી છે એટલે બે લીધા એને હવે પેટ્રોલ 6.022 10^23 ઘાત અને એ ધારની લંબાઈ પિકોમીટરમાં આપી દીધી સેન્ટીમીટરમાં લઈ ગયા પછી એમ સુધી કાઢ્યો એટલે દર સુધી કાઢ્યો એનું બરાબર કે પછી સાદું કરતા ગયા અને આપણને કોનું મૂલ્ય મળી ગયું એમનું એમનું મૂલ્ય મળે કેટલું દોસ્તો 51.79 ગ્રામ તો આટલામાં 6.022 10^23 ઘાત પડે તો 208 માં કેટલા બસ ક્રોસ ગુણાકાર કરીને ભગાડ કરીને આપણને મળી ગયો જવાબ કાર્યક્રમ આખા દોસ્તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે થેન્ક યુ વેરી મચ